ધોરણ 12 સાયન્સ નું પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે મોટા વરસા સ્થિત આવેલ સંસ્કારદીપ વિદ્યા સંકુલનું પરિણામ 98.14% આવતા શાળાના ટ્રસ્ટી તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। રાજ્યમાં આજે ગુજરાત બોર્ડની ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાયું છે એ સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે। સુરતમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ધોરણ 12 સાયન્સનું પરિણામ ઓછું જણાઈ રહ્યું છે, જોકે તેમ છતાં વિદ્યાર્થીઓમાં પરિણામને લઈ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં મોટા વરસો ખાતે આવેલ સંસ્કારદીપ વિદ્યા સંકુલ શાળામાં 4 વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવ્યો છે, તેમજ 22 જેટલા વિદ્યાર્થીઓએ 90થી વધુ પીઆર પ્રાપ્ત કર્યા છે, તથા સંસ્કારદીપ વિદ્યા સંકુલ શાળાનું 98.14% પરિણામ જાહેર કરાયું છે। ધોરણ 12 સાયન્સના પરિણામને લઈ સંસ્કારદીપ વિદ્યા સંકુલ શાળાના ટ્રસ્ટી સત્યમભાઈ તેજાણી દ્વારા 12 સાયન્સના તમામ વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। પરિણામ આવ્યા બાદ સુરતની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરી ખુશી વ્યક્ત કરી હતી। મોટાવરા ચકાતે આપણે સંસ્કારદીપ શાળા પરિવારની અંદર આજે 12 સાયન્સની અંદર બોર્ડનું અને ગુજકેટનું પરિણામ આવ્યું છે, તેમાં સાયન્સની અંદર ટોટલ અમારે ટુ ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ છે, 90+ પીઆર ધરાવતા ટોટલ અમારા 22 વિદ્યાર્થીઓ છે, કુલ શાળાનું પરિણામ 97.14% છે। આ સાથે જે ગુજકેટનું પરિણામ આવ્યું છે તેમની અંદર 120માંથી 100 ઉપર જેમને માર્ક ધરાવતા હોય એવા અમારા ટોટલ 8 વિદ્યાર્થીઓ છે। જોવા જઈએ તો એકંદરે અમારી શાળાનું પરિણામ હર વર્ષની જેમ સારું છે અને ગત વર્ષની સરખામણીમાં ઓલ ઓવર સુરત જિલ્લાનું પરિણામ જ્યારે નીચું છે, પણ સંસ્કારદીપ શાળા પરિવારે તેમનું પરિણામ જાળવી રાખ્યું છે। મેસેજ ખાલી એટલો જ આપવા માગું છું કે રિઝલ્ટ ડાઉન છે, પણ એમની પાછળનો મોરલ એક જ છે કે આ વિદ્યાર્થીઓ છે એ ધોરણ 10ની અંદર કોરોના કાળની અંદર બોર્ડની પરીક્ષા આપી નહોતી અને એના કારણે પણ કંઈક અંશે કહી શકાય કે આ રિઝલ્ટ એમનું ઓછું આવ્યું છે। ટોટલ અમારા 4 વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડની અંદર છે, એમાં જે મેઇન વિદ્યાર્થી અમારો છે પહેલો, એના ટોટલ પીઆર અમારા થાય છે 99.97%। મારું નામ રતનપરા દર્શન મગનભાઈ છે, મારે ગુજકેટમાં 115 આવ્યા છે, પર્સન્ટાઇલ 99.93 છે। મારો આ રિઝલ્ટનો શ્રેય હું મારા પરિવાર અને શાળા પરિવારને માતા પિતાને આપવા માગું છું। મહેનત તો બોર્ડનું વર્ષ હતું એટલે પૂરી જ હતી રિઝલ્ટ માટે, અને અમે શાળાનો ટાઈમ 8 થી 5 હતા અને 8 વાગ્યા સુધી અમે રોકાઈને મહેનત કરતા, પછી ઘરે જઈને 3 થી 4 કલાક જેવું રીડિંગ હતું। ડેઈલીનું વર્ક ડેઈલી કરો, કાલ ઉપર ન મૂકો એટલે રિઝલ્ટ। અમારી શાળામાં જે બાળકોએ આ રિઝલ્ટ મેળવ્યું છે, ઝળહળતું પરિણામ, અને અમારું અને એમના માતા પિતાનું જે નામ રોશન કર્યું છે, શિક્ષક મિત્રોનું નામ રોશન કર્યું છે, તો બધા વિદ્યાર્થીઓ પહેલાં તો અભિનંદન। અને ગુજકેટમાં 120માંથી 115 પર હાઈએસ્ટ રહ્યો છે અમારા સ્ટુડન્ટ, અને 8 વિદ્યાર્થીઓ છે જે 100 ઉપર માર્ક્સ મેળવ્યા છે 120માંથી। અને ગુજરાત બોર્ડની વાત કરું તો તેમાં 4 એવન ગ્રેડ મેળવ્યો છે વિદ્યાર્થીઓ, અને 22 વિદ્યાર્થીઓ એવા છે જેમણે 90 ઉપર પીઆર મેળવ્યા છે। મારી સ્કૂલ સંસ્કારદીપ વિદ્યા સંકુલ છે, અને મારું રિઝલ્ટ ગુજકેટનું 96.67 પીઆર છે અને બોર્ડમાં 95.50 પીઆર છે। આમાં મારી મહેનતનું શ્રેય હું મારા અંકિત સર અને મારા જેટલા વિષય શિક્ષકો છે એને આપવા માગું છું, કારણ કે એમની મહેનતના લીધે જ તેમાં મારે એટલું પરિણામ આવ્યું છે। કેવી રીતે મહેનત કરો? અમારે સ્કૂલમાં ડેઈલી લેક્ચર ટેસ્ટ લેવાતી, એટલે ડેઈલીનું ડેઈલી થતું, અને ઘરે જઈને થોડીક મહેનત કરવી પડે અને વીકલી ટેસ્ટમાં થોડાક માર્ક્સ લાવવા પડે, અને આ રીતે અમે લોકો મહેનત કરીએ। બ્યુરો રિપોર્ટ, વી ઇન્ડિયા ન્યૂઝ, સુરત।